સુરત જિલ્લાના માંડવી અને બારડોલી તાલુકાના 8 ગામોની અડીને પસાર થતી તાપી નદીની કોતરોમાં ખનીજ માફિયાઓ દ્વારા જમીનમાં વેગન બ્લાસ્ટ કરવામાં આવતા નદીને અડીને આવેલ 8 ગામો ભૂકંપ જેવા આંચકા સહન કરવા મજબૂર બનતા ભયના ઓથાળ નીચે જીવી રહ્યા છે. આ બ્લાસ્ટિંગના કારણે નદી ઉપરાંત પર્યાવરણ તેમજ આસપાસ આવેલ મંદિરો, મકાનો અને શાળાઓને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. માંડવી તાલુકાના અને બારડોલી તાલુકાના ખંજરોલી, પીપળિયા, કમલાપુર તેમજ વાઘેચા, મોળી અને મોટી ફરોડ જેવા ગામોને જોડતી પસાર થતી તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા બપોર અને સાંજે બે ટાઈમ વેગન બ્લાસ્ટ કરી ખનીજ કાઢી રહ્યા છે. આ બ્લાસ્ટિંગના કારણે આસપાસના ગામોને ભૂકંપ જેવા આંચકાઓ સહન કરવા પડે છે, જેના કારણે ગામના મકાનો, શાળાઓ અને મંદિરોમાં પણ તિરાડો પડી જવા પામી છે. જ્યારે બ્લાસ્ટિંગના કારણે તાપીના જળચર જળવૃષ્ટિના અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો થયો છે. આ ઉપરાંત તાપી નદીમાં કરવામાં આવતા બ્લાસ્ટિંગના કારણે વાઘેચા ગામના ઐતિહાસિક વાઘેશ્વર મહાદેવ મંદિરની દિવાલોને પણ નુકસાન થવા પામ્યું છે. જ્યારે બ્લાસ્ટિંગના કારણે નદીમાં પડેલી કોતરોમાં યુવાનો ડૂબી જવાની ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નક્કર પરિણામ નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. મારું નામ ભગવાનસિંહ સાંગડોટ. ભગવાનસિંહ, બતાવો, જે આ કોરીના કારણે તમારા ખેતરમાં કયા પ્રકારની નુકસાની વેઠવામાં આવે છે? આ કોરીના ડસ્ટને લીધે ખેતરમાં એટલું બધું નુકસાન થાય છે કે કોઈ કામદાર પણ આવતો નથી અમારા ખેતરમાં. આજે 5 વર્ષથી મારા ખેતર એમ જ પડેલું છે, 10 વીંગા જેવું. તો કોઈ પાક નથી પકાવતો? પાક પકાવીએ પણ એનું કંઈ મળતું જ નથી. અમે જે ખર્ચો કરીએ એટલું બી ઉત્પાદન અમને મળતું નથી અહીંયા. મારું નામ પ્રીતિ ચૌધરી, હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય વાઘેચા છે. અમારી સ્કૂલની પાછળ તાપીમાં જે બ્લાસ્ટ થાય છે તે બપોરે અને સાંજે થાય છે. અમે બપોરે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ ડર લાગે છે. એવું લાગે છે કે ઉપરથી પથ્થર પડવાના હોય, અમારી સ્કૂલ જાણે પડી જવાની હોય એવું લાગે છે. અચ્છા, ભૂકંપ જેવું મહેસૂસ થાય? હા. અનુભવ એવું જણાય છે કે વાઘેચા મંદિરની પાછળ જે લોકો દર્શનાર્થે આવે છે અને વારંવારની સૂચના હોય છે, ત્યાં લોકો ત્યાં નાહવા પડે છે અને અવારનવાર જાનહાનિના બનાવ બને છે. આપણે જાણીએ છીએ એમ કાલે પણ 2 અનિચ્છનીય બનાવ બન્યા છે. આવું ન બને એની તાકીદે નોંધ લઈને ત્યાં ફેન્સિંગ કરવાનું વિચાર્યું છે. એ માટે મને કલેક્ટર સાહેબે સહયોગ લઈને ફેન્સિંગનું કામ હાથ ધર્યું છે અને એ કામ તાત્કાલિક 8 અઠવાડિયામાં જ પૂરું થાય એવી મારી ગણતરી છે. છતાં મારી મીડિયાને પણ વિનંતી છે, તમારા માધ્યમથી આ રજૂઆત પણ આવી હતી અને એ બાબતે અમે નોંધ લીધી છે અને 8 અઠવાડિયામાં ફેન્સિંગનું કામ પૂરું થાય એ રીતનું મારું આયોજન છે. પણ છતાં પણ આ ફેન્સિંગ લાગ્યા પછી પણ લોકો બાજુ નાહવા ન પડે એવું લોકોમાં જાગૃતિ આવે અને લોકો સુધી વાત પહોંચે એવી તમને મારી અપીલ છે. ચોક્કસ આંકડો તો મારે હજુ મેળવવો પડશે, પરંતુ અમે જે પણ ખર્ચો હશે એમાં અમે કોઈ કસર કરશો નહીં. લોકોની જાનહાની ન થાય એ અમારી પ્રાથમિકતા રહેશે. કિરીટભાઈ છગનભાઈ પટેલ, મારું ગામ કંટાળી, હું વાઘેશ્વર મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું. હવે અહીંયા સામે પર જે કોળીઓ આવેલી છે ત્યાં દિવસમાં 3 ટાઈમ એ લોકો બ્લાસ્ટ કરતા છે, સવારે, બપોરે અને સાંજે. આ બ્લાસ્ટ થાય તે એ લોકોને હવે શું મંજૂરી છે તે અમને નથી ખબર. એ લોકો ઊંડા બ્લાસ્ટ કરતા હોય તેને લીધે અહીંયા મંદિરમાં ધુજારા, ધરતીકંપ જેવા ધુજારા આવતા છે અને એટલું બધું જોરમાં ધુજે કે આપણે બેઠેલા હોય તો આપણે બીને ભાગવું પડે એ પોઝિશનમાં એવા ધુજારા આવે. હવે અહીંયા તાપીમાં આ 800-900 વર્ષ જૂનું મંદિર છે એટલે તાપીમાં બી એવું એ છે કે ભાઈ અહીંયા વાઘ પગલા, ભીમ પગલા, ગાય પગલા એવું છે. લોકો દર્શનાર્થી અહીં વધારે પડતા આવે પ્રમાણમાં આવે છે તો તે તાપીમાં જોવા જાય. હવે એ ટાઈમમાં આ બ્લાસ્ટ થાય તો એ લોકોને બી નુકસાન થાય એવી પરિસ્થિતિ છે અને અમારી આ જે જગ્યા છે તે તાપીમાં અડધે અંદર ગઈને આ વસ્તુ જોવાની છે એટલે ત્યાં જોવાથી આ બ્લાસ્ટ થાય તે નજીક છે તો એ લોકોને બી વાગી પડે એવું છે. અને અહીંયા ઘડી આવી તિરાડ પડેલી છે કે મકાનને બી નુકસાન થતું છે, મંદિરને બી નુકસાન થયેલું છે. આગળ બતાવેલું છે અમે કેમ્પ ટીવીમાં, એ બી કરેલું છે. અધિકારીઓને બી ખબર છે, અધિકારીઓને પણ જણાવેલું છે કે ભાઈ આ આમ છે તો અધિકારીઓ કોઈ પગલાં ભરવા તૈયાર નથી. બાજુમાં આશ્રમ સારા છે, તેમાં લગભગ 800-900ની સંખ્યામાં છોકરા છોકરીઓ ભણે છે. આપનું નામ? મહેન્દ્રસિંહ સાંગડો. મહેન્દ્રભાઈ, બતાવો, આ કોરીના લઈને ગામમાં કયા પ્રકારની નુકસાની વેઠવી પડે છે? નુકસાનીમાં કોરીમાં નો ડસ્ટ ઉડે ને તો ખેતીને પણ નુકસાન અને આ ઘરમાં પણ બધાને ઘરમાં નુકસાન થાય છે એટલે ઘરમાં તિરાડો પડે એ બધું થાય છે અને ધરતીકંપ જેવો બ્લાસ્ટ વેગન કરે એટલે ધરતીકંપ જેવું જ આવે છે.
આખું હલી જાય છે અને ઘરમાં બધા પાકા આરસીસીના મકાનોમાં પર તિરાડ પડી ગઈ, મારા જ મકાનમાં તિરાડ, કિચન રસોડું બી મારું તૂટી ગયું છે. તમે કલેક્ટરને કે કોઈને ફરિયાદ કરી છે ખરી? ફરિયાદ કરી છે તમે સરકારી તંત્રમાં કોઈ? સરપંચે કરી હોય ફરિયાદ. મારું નામ મુરજીભાઈ ખુશાલભાઈ પટેલ, હું મોટી ફોર્ટનો રહેવાસી છું, વાઘેશ્વર મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું. ને આ વાઘેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિર છે, 800-900 વર્ષ પુરાણું છે. ને તાપી નદીના સામે કિનારે જે ડ્રાસ્ટિંગ થાય છે, પથ્થરની કોળીઓ ચાલી રહેલી છે, એ બપોરના લગભગ 12-1-2 ગાળામાં એ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને સાંજના ટાઈમે 7 વાગે કરવામાં આવે છે. તો તેનાથી ઘણા અમારા મંદિરને નુકસાન થઈ રહેલું છે, દર્શનાર્થીઓને બી પથ્થરો વાગ્યા છે અને નુકસાન થઈ રહ્યું છે. તો એને કારણે આ વહેલી તકે આ બંધ થાય એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ જગદીશભાઈ રવજીભાઈ રાઠોડ, ફંજોલી ગામનો સરપંચ છું. જગદીશભાઈ, બતાવો આજે તમારા ગામમાં જે કોરી છે એના કારણે ગામને કઈ રીતે નુકસાન થાય છે? ગામને ભરપૂર નુકસાન છે, બ્લાસ્ટિંગ વેગન બ્લાસ્ટિંગ કરો લોકો એટલે ગામમાં ધરતીકંપ જેવા અવાજ આવે છે ને, તેરાર પડી છે મકાનમાં, મકાન ઘસી ગયા, તેરાર પડી ગયા. આ બાબતે તમે કઈ રજૂઆત કરી છે સરકારી તંત્રમાં? કરેલી રજૂઆત, અગાડી પણ કઈ નથી આવ્યું. કેટલા ઘરો હશે અને ખેતરો હશે જેને નુકસાન થયું હશે? ઘરો તો ખાસા છે, હવે 300 ઘરો હોય એમાં બધાને નુકસાન છે, બોરમાં પાણી ઘટાડ્યા છે. હા,